નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિમાં આપણે આગળ વધીએ તો આપણો આ લાસ્ટ લેક્ચર છે અને આપણે અહીંયા આપણે લેક્ચર એટલે કે આ ચેપ્ટર શું થઈ જશે સમાપ્ત થઈ જશે તો હવે છેલ્લો લેક્ચર પછી વ્યવસ્થિત ધ્યાન આપી દઈએ જેટલા સૂત્ર આપણે કર્યા હતા ઘાતઘાતાના સૂત્ર જોયા હતા પછી એના પછી વર્ગમૂના નીચે સમજો હતા રેડી તો આ બધા જ નિત્ય સમને આધારે હવે આપણે નીચ બધા દાખલા છે એ શું કરવાનું છે તો કે ગણવાનું છે રેડી એમાં સ્વાધિ એક પોઈન્ટ પાંચ છે એ ઘાત અને ઘાતાંકના વર્ગ અને વર્ગના આધારને સૂત્રને લગતા દાખલાઓ છે તો ચાલો આપણે ચાલુ કરીએ તો સ્વાધિ એક પોઈન્ટ પાંચનો પહેલો પ્રશ્ન તો જે આપણે આગળના લેક્ચરમાં જોયો હતો તો હવે સ્વાધિ એક પોઈન્ટ પાંચનો બીજા પ્રશ્ન જે ચાલુ કરીએ તો તમને આવું કીધું છે કે સાદુ રૂપ આપો તો એનો પહેલો જ પ્રશ્ન લઈએ તો તમને આ રીતનો આપેલો છે કે ત્રણ પ્લસ વર્ગમુણમાં ત્રણ કરવાનું એટલે કે બે નો શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે શું કરશું એ કોઈ સૂત્ર લાગે જો પેલું પદ પેલું પદ સરખું છે નથી બે કાહુ છે તો તો આપણે ખબર છે કે ત્રણ નો ગુણાકાર પહેલા પદ સાથે અને પછી બીજા પદ સાથે તો ત્રણનો ગુણાકાર કોની સાથે કરશું પહેલાં ત્રણ ગુણા બે બે પ્લસ એટલે પ્લસમાં હવે ત્રણનો ગુણાકાર વર્ગમૂળ બે સાથે સાથે કરીએ તો ત્રણ પણ પ્લસ છે અને વર્ગમૂળ બે પ્લસ છે એટલે પ્લસ પ્લસ જવાબ પ્લસમાં આવશે ને ત્રણ ગુણા કેટલા થશે વર્ગમૂળ બે રેડી હવે કોનો વારો તો કે વર્ગમૂળ ત્રણનો વારો ને તો વર્ગમૂળ ત્રણનો ગુણાકાર બે સાથે આ વર્ગમૂળ ત્રણેય પ્લસ છે ને બે છે પ્લસ તો જવાબ પ્લસમાં જ આવશે અને ત્રણ ગુણ્યા સોરી વર્ગમૂળ ત્રણ એટલે કે વર્ગમૂળ ત્રણ એને ગુણાકારમાં કોણ આવશે આ બે હવે આ વર્ગમૂળ ત્રણ નો ગુણાકાર કેની સાથે કરવાનો વર્ગમૂળ બે સાથે કરવાનો એટલે બે પ્લસ છે એટલે જવાબ પ્લસમાં આવશે અને વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે આપો જો અહીં સંખ્યા નથી એટલે કે ત્રણ કેટલા થશે છ ત્રણ છે એ વર્ગમૂળમાં નથી ત્રણની એક ઘાત છે ને વર્ગમૂળ બેની એકના છેદમાં બે ઘાત ગણે એટલે આનો ગુણાકાર થાય નહીં તો એનો ગુણાકાર ન થાય એટલે ત્રણ વર્ગમૂળમાં બે આમને દેવા દેવાનું પણ એક વસ્તુ યાદ રાખજો કે વર્ગમૂળવાળી સંખ્યા પાછળ લખાય વર્ગમૂળ વગરની સંખ્યા છે એ આગળ લખાય કોઈ દી વર્ગમૂળ બે ત્રણ એમનો લખાય આલો પ્લસ જો અહીંયા તમારે વર્ગમૂળ ત્રણ ગુણ્યા બે એનો ગુણાકાર થાય નહીં તો એને એમને રાખવું તો બે ક્યાં સંખ્યા લખવી પડે આગળ એટલે કે બે વર્ગમૂળમાં ત્રણ લખાય અને પ્લસ બે સંખ્યા વર્ગમૂળમાં તો ગુણાકાર કરો ત્રણ દુ છો પણ કેમ માં વર્ગમૂળમાં યસ ક્લિયર હવે જોવો જોઈએ સરવાળો બાદ બાકી થાય કારણ કે અહીં એટલે કોઈનો સરવાળો થાય નહીં તો આ તમારો શું આવી ગયો તો કે જવાબ હાલ એના પછી આગળ વધીએ તો આ તમારું આપી ગયું સાદુરૂપ એના પછી બીજા દાખલાનું સાદુરૂપ આપીએ તો ત્રણ પ્લસ વર્ગમૂળમાં ત્રણ અને બીજા કાઉસમાં તમને આપ્યું છે ત્રણ માઇનસ વર્ગમૂળમાં ત્રણ જોવો જોઈએ એ કોઈ નિત્યસમ દેખાય છે વર્ગમૂળ વાળો યસ પહેલું પદ પહેલું પદ સરખું ત્રણ ત્રણ સરખા છે બે કાઉસના બીજા કાઉસમાં વર્ગમું ત્રણ વર્ગમું ત્રણ સરખું છે એકવાર પ્લસ એકવાર માઇનસ તફાવતનો નિત્ય એકવાર પ્લસ એકવાર માઇનસવાળું તો શું કરતા પહેલાં વર્ગ તો ત્રણનો શું કરવાનો થાય વર્ગ માઇનસ કોનો વર્ગ કરવાનો થાય વર્ગમૂળ ત્રણ બીજું પદ વર્ગમૂળ ત્રણ છે ને એનો વર્ગ વેરી ગુડ ત્રણ નો વર્ગ કેટલો થાય ત્રણ તેરી નવ વર્ગમૂળ ત્રણ નો વર્ગ કરો યાદ કરો વર્ગમૂળ ત્રણ એટલે આપણે શું કરતા હતા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય ખાલી કેટલા આવે માઇનસ ત્રણ જ આવે હાલો નવમાંથી ત્રણ બાદ કરી દો કેટલા આવે છ આ તમારો જવાબ એના પછી આગળ વધીએ ત્રીજો દાખલો શું આપ્યું છે વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ બે નાખાનો વર્ગ હાલો શું કરશો પેલું નિત્યસમ સમ એક્સ પેલું પદ પ્લસ બીજું પદ એક્સ પ્લસ વાય વર્ગ છે ને તો પહેલાં કોનો વર્ગ કરવાનું થશે વર્ગમૂળ પાંચનો વર્ગ કરવાનું થશે પ્લસ બે ગુણ્યા પદ એટલે કે વર્ગમૂળ પાંચ એને ગુણ્યા વર્ગમૂળ બીજું પદ એટલે કે બે અને પ્લસ કોનો વર્ગમૂળ બેનો વર્ગ જો તમને ડાયરેક્ટ સૂત્ર ખબર હોય તો વર્ગમૂળ પાંચ આપણે એનું સૂત્ર જ લખ્યું હતું એ પ્લસ બે વર્ગમૂળમાં એ બી અને પ્લસ બી તોય પણ ચાલશે અથવા દરેક સૂત્ર મૂકો તોય વર્ગ અને વર્ગુણ વર્ગમૂળ પાંચનો વર્ગ કરવાનો તો વર્ગ અને વર્ગમૂંડી છે ખાલી કેટલા આવશે પાંચ બે આ વર્ગમૂળમાં છેલ્લે ગુણાકાર વર્ગમુણમાં કેટલો થશે પાંચ દુ દસ અને છેલ્લે બે આ બે નોંધ પાંચનો સરવાળો થાય એટલે કેટલો થાય તો કે બે સાત અને બે વર્ગમૂળમાં દસ રેડી તો તમારો શું આવી ગયો જવાબ એના પછી ચોથો દાખલો લઈએ તો વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે બીજા કાઉશમાં વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળમાં બે હાલો પાછું જોવું જોઈએ નિત્યશામ લાગે બે કાઉસ આપ્યા છે તો જોવાનું પહેલું પદ પહેલું પદ સરખું હા વર્ગમૂળ પાંચ વર્ગમૂળ પાંચ બે કાઉસના સરખા બીજું પદ બીજું પદ સરખું એકવાર માઇનસ એકવાર પ્લસ નિશાની પહેલા પ્લસ હોય ને પછી કાઉશ બીજા કાઉસમાં માઇનસ હોય તોય પણ ચાલે તો હવે શું કરશું વર્ગ કરશું ને તો આપણને ખબર જ છે કે ડાયરેક્ટ એ માઇનસ બી એટલે કે પાંચ માઇનસ કેટલા થશે બે અને જવાબ કેટલો આવશે ત્રણ અધા અધરવાઈઝ વર્ગુણ પાંચનો વર્ક કરો અને માઇનસ વર્ગુણ બેનો વર્ક કરો તો એ પાછું પાંચ માઇનસ તો કેટલા આવવાના છે બે જવાના છે આથી જવાબ કેટલો આવી ગયો ત્રણ ક્લિયર હાલો એના પછી તો ટોટલ આપણા બીજા પ્રશ્નના કેટલા દાખલા હતા ચાર દાખલા હતા તો અહીંયા આપણો બીજો પ્રશ્ન કેવો થઈ ગયો પૂરો

છેદનું સમીકરણ કરો શું કીધું છે કે આપેલ સંખ્યાના છેદ નું સમીકરણ કરો સમીકરણ તો પેલો પ્રશ્ન એવું કીધું છે કે એક ના વર્ગમૂળ માં સાત આપેલા છે હાલો શું આપેલા છે એકના છેદમાં વર્ગમૂળમાં છેદમાંથી વર્ગમૂળ દૂર તો ખાલી એક જ પદ આપ્યું છે વર્ગમૂળ સાત તો ને સાતની એકના છેદમાં વર્ગુણ સાતની એવી કઈ સંખ્યા સાથે ગુણું તો વર્ગમૂળ નીકળી જાય યાદ કરો જે મેં તમને કીધું એ ની સંખ્યા સાથે વર્ગમૂળ સાત વડે ગુણી નાખાય તો નીચે ગુણું તે કયા ગુણવાનું ઉપર પણ ગુણવું પડે તો ઉપર એક ગુણ્યા વર્ગમૂળ સાત એટલે કે સાત અને વર્ગુણ સાત ગુણા વર્ગમુળ સાત વર્ગમૂળમાં ઓગણપચાસ ને ઓગણપચાસનું વર્ગમૂળ કેટલું થઈ જાય સાત આવો છો તો તમને કીધું છે કે એક ના છેદ માં વર્ગમૂળ સાત માઇનસ વર્ગમૂળ છ હાલો એક ના બે પદ આપ્યા છે તો વર્ગમૂળ સાત માઇનસ છ એકાદું નિત્ય લગાડવું પડે તો જ દાખલો થાય એના વગર ન થાય રડીને આપણે તફાવતનો નિત્યસમ બે પદ આપ્યું હોય ત્યારે મૂકી દેવાનું કે આપણે તફાવતનો નિત્યસમ શું કરવાનું બે પદ આપ કેવું પદ આપ્યું માઇનસવાળું તો ક્યુ પદ ઘટે છે પ્લસ વાળું વર્ગમૂળ સાત પ્લસ વર્ગમૂળમાં છ વર્ગૂળ ઓટોમેટિક નહીં નીચે લખ્યા તો ઉપર એ લખવાના વર્ગમૂળ સાત પ્લસ વર્મૂળ છ હાલો આગળ વધો શું કરશો અંશમાં તો વર્ગમૂળ કેટલા આવશે સાત પ્લસ વર્મૂળ છ છેદમાં એક વાર પ્લસ એકવાર વાર માઇનસ બે જ છે તો હું થઈ જશે ઉડી જશે તો ખાલી કેટલા વધશે સાત છ હાલો કરો તો વર્ગમૂળ સાત પ્લસ વર્ગમૂળ છ અને છેદમાં એક લખો સાતમાં છ જાય તો એક ન લખો તોય પણ ચાલે અથવા વર્ગમૂળ સાત પ્લસ વર્ગમૂળ કેટલા આવશે છ આ તમારો શું આવી ગયો જવાબ ક્લિયર હાલો હવે એના પછી આપણે આગળ વધીએ તો દાખલા નંબર ત્રીજો લઈએ રકમ આપી છે એક ના છેદ વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ બે હાલો એક ના છેદમાં પેલા લખી જ નાખો બે પદ આપ્યા છે કાઉસ કરીને વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ બે એટલે એવા કઈ સંખ્યા સાથે એવું ક્યુ તમે ગુણાકાર કરશો જેથી વર્ગમૂળ નીકળી જાય તો તફાવત નિયમ ને કેવું આપું માઇનસ વાળું સોરી પ્લસ વાળું આપું છું તો માઇનસ વાળું લખી નાખાય ને વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે નીચે લખ્યું તો ક્યાં લખવાનું ઉપર વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે હાલો કન નાખો અંશમાં કેટલા આવશે વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે અને છેદમાં તફાવતનો નેમ લગાડી દેલ ડાયરેક પાંચ માઇનસ કેટલા આવશે બે તો વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે ના છેદમાં કેટલો જવાબ આવશે તમારો ત્રણ પાંચમાંથી બે જાય તો કેટલો આવે ત્રણ ક્લિયર હાલો એના પછી આગળ વધીએ તો છેલ્લો જ દાખલો જોઈએ આપણે એકના છેદમાં વર્ગમૂળ સાત માઇનસ બે આવી કંઈક તમને રકમ આપેલી છે તો શું કરીએ જેમ કર્યું તેમજ બે પદ આપ્યા હોય તો સૂત્ર જ વાપરવું પડે આપણે એકાદ તફાવતનું સૂત્ર જ વર્ગમૂળ સાત માઇનસ બે આપ્યું છે તો કેવું પદ નથી આપ્યું પ્લસવાળું તો વર્ગમૂળ સાત પ્લસ બે તો અહીં પણ મારે વર્ગમૂળ સાત પ્લસ બે સાથે શું કરવું પડશે ગુણાકાર કરવો પડશે ક્લિયર હાલો તો અંશમાં શું આવશે વર્ગમૂળ સાત પ્લસ બે અને છેદમાં જો આ સાત વર્ગમૂળ સાતવાળું આ સાત છે એ વર્ગમૂળમાં છે એટલે એનો વર્ગ ન થાય ખાલી સાત જ થાય ને માઇનસ બે વર્ગમૂળમાં નથી એટલે એનો વર્ગ કરવો પડે એટલે કેટલો થઈ જાય બેનો વર્ગ ચાર રેડી તો બરાબર વર્ગમૂળ સાત પ્લસ બે અને સાતમાંથી ચાર બાદ કરો તો કેટલો જવાબ આવે ત્રણ તો આ તમારો જવાબ આવી ગયો જો આપણે બધા દાખલામાં છેદમાંથી વર્ગુણ કાઢી નાખવું અંશમાં વર્ગમૂળ આવે તો ચાલે છેદનું સમીકરણ એટલે કે છેદમાં વર્ગમૂળ રહેવું જોઈએ નહીં એટલે આનો ઉપયોગ છે તમારે દસમા ધોરણમાં ત્રિકોણમિતિના ચેપ્ટરમાં તમારે થશે એમાં અમુક દાખલા જ્યારે આવતા હોય ત્યારે તમારે જ્યારે છેદમાં વર્ગમૂળ આવતું હોય તો એ છેદના વર્ગમૂળમાં દી જવાબ ન રાખવો એને અંશમાં લઈ જાવ આવું તમને કીધું ન હોય એવું તમારે જાતે જ કરવાનું હોય પણ આ જેની હિન્ટ છે કે છેદનું સમીકરણ એટલે કે છેદમાંથી વર્ગમૂળ દૂર કેમ કરવું એ તમને અત્યારે એનો બેઝિક તમારે નવમા ધોરણમાં શું થાય છે તો કે એનો દાખલા આવે છે તો એ તમારે ઉપયોગ છે એ દસમા ધોરણમાં ગણવાનો રહેશે તો અહીંયા આપણું સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ પૂરું થશે અને છેલ્લું સ્વાધ્યાય તરફ આપણે આગળ વધીએ એટલે કે આપણું આ ચેપ્ટર પણ કેવું થઈ જશે કમ્પ્લીટ તો સ્વાધ્યાય છેલ્લા સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાય એક પોઈન્ટ પ્રશ્ન લઈએ અને એની અંદર પહેલો પ્રશ્ન તમને એવું કીધું છે કે કિંમત શોધો ચાલો પહેલો જ પ્રશ્ન લઈએ કેની કિંમત મેળવવાની કીધી છે ચોસાઈઠ ની અડધી ઘાત એક ના છેદમાં બે ઘાત બીજું તમારે એમ વિચારવું હોય તો ચોસઠ અને અહીંયા એની ઘાત એક છેદમાં બે છે એટલે કે છેદમાં કેટલા છે બે તો ચોસઠ છે કોનો વર્ગ છે એ વિચારો છે ચોસાઈ છે એ કોનો વર્ગ છે તો આઠ નો વર્ગ રડે તો આઠ નો વર્ગ કેટલો થાય ચોસૈ અને એની આખાની તો કેટલી ઘાત છે આ ચોસાઈ ના મેં કે નાખ્યો આઠ નો વર્ગ તો થઈ જાય એની આખાની કેટલી ઘાત છે તો એક ના છેદ માં બે તો છે આઠની બે ગુણ્યા એક ના છેદમાં બે અંશ અને છેદમાંથી બબે જશે તો આઠની એક ઘાત એટલે કે જવાબ તમારો કેટલો આવશે આઠ આ તમને શું મળી ગઈ તો કે કિંમત મળી ગઈ બીજો દાખલો લઈએ બત્રીસ ની એકના છેદમાં પાંચ ઘાત હવે અહીંયા તો ખાલી બે ઘાત ખબર પડી ગઈ કે આઠનો વર્ત અહીં કેટલી ઈપી છે બત્રીસ અને છેદમાં કેટલા ઈપા છે એક ના છેદમાં પાંચ ઘાત તો એવી કઈ સંખ્યા છે કે જેનું પાંચ વખત ગુણાકાર કરવું કે બત્રીસ જવાબ આવે તો નાની સંખ્યા જ વિચારાય ને મોટી તો એકનો પાંચ વખત ગુણાકાર કરો તો કેટલો આવે એક જ આવે બેનો પાંચ વખત ગુણાકાર કરવો જોઈએ બે દુ ચાર પછી ચાર દુ આઠ આઠ દુ સોળ ને સોળ દુ બત્રીસ આવી જાય ને તો આ બત્રીસ છે એ કોની પાંચ ઘાત છે તો કે બેની બેનો પાંચ ઘાત એટલે કે બેનો પાંચ વખત ગુણાકાર કરવો એટલે બત્રીસ આવે અને એની આખાની તો કેટલી ઘાત છે એકના છેદમાં પાંચ ઘાતની ઘાતનો ગુણાકાર તો બેની પાંચ ગુણા એકના છેદમાં પાંચ રેડી આ પાંચ પાંચ જા અંશે અને છેદમાં હોય તો બે ની એક ઘાત જવાબ કેટલો આવ્યો તમારો બે આવી જ રીતે ત્રીજો દાખલો આપણે લઈએ એકસો ને પચીસ ની એક ના છેદમાં માં ત્રણ ઘાત હાલો વિચારો એકસો પચીસ છે એવી એવી કઈ સંખ્યા છે કે એનો ત્રણ વખત ગુણાકાર છેદમાં કેટલા ત્રણ કે ત્રણ વખત ગુણાકાર કરવું તો એકસો પચીસ આવે છેદમાં આ જોઈએ એકના છેદમાં છેદની ઘાત જોઈ લેવાની તો અહીંયા પાંચ આપ્યો છે એટલે પાંચ સંખ્યા જ આઈ થિંક હોય બાકી તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો પાંચ ક્યારે આવે તો કે પાંચ હોય ત્યારે મોસ્ટ ઓફ આ ત્રણ હોય ત્યારે તો પાંચ માટે વિચારો પાંચ પચું પચું પચીસ અને પચીસ બીના ત્રણ કરો એટલે એકસો પચીસ ને તો પાંચની કેટલી ઘાત કરો પાંચનો ત્રણ વખત ગુણાકાર કરો તો એકસો પચીસ અને એની આખાની તો એકની છેદમાં ત્રણ ઘાત આપી જ છે રેડી

તો કે નવની ત્રણના છેદમાં બે અહીંયા પણ એવું જ કરવાનું અહીંયા કેટલી છેદમાં કેટલી ઘાત આપી છે બે આપી છે ને તો એવી કઈ સંખ્યા નવને એવી એવો કઈ સંખ્યા છે જેને બે વખત ગુણાકાર ઉત કરવું તો નવ આવે તો ત્રણ તેરી નવ એટલે કે ત્રણનો વર્ગ જડીને ત્રણનો વર્ગ કરું તો કેટલો આવે નવ આવે નવની જગ્યાએ મેં લખું પણ એની આખાની તો કેટલી ઘાત છે ત્રણના છેદમાં બે હાલો ઘાતની ઘાતનો ગુણાકાર તો ત્રણની બે ગુણા ત્રણના છેદમાં બે આ બબે બબે જશે તો ત્રણની કેટલી ઘાત આવશે ત્રણ આવશે અને ત્રણની ત્રણ ઘાત એટલે કે ત્રણનો ત્રણ વખત ગુણાકાર કરો તો કેટલા આવશે સત્યાવીસો ડિરી તો આ તમને જવાબ મળી ગયો આવી જ રીતે બીજો દાખલો આપણે જોઈએ તો બત્રીસની બે ના છેદમાં પાંચ હાલો છેદ જોવાનો પાંચ તો બત્રીસ છે એટલે કે એવી કઈ સંખ્યાનો હું ગુણ પાંચ વખત ગુણાકાર કરું તો બત્રીસ જવાબ આવો જોઈએ હમણાં આપણે આગળ જ જોયું તો કઈ સંખ્યા યસ બે બેની પાંચ ઘાત એટલે કે બેનો પાંચ ઘાત એટલે કે બેનો કેટલી વખત ગુણાકાર હોય પાંચ વખત ગુણાકાર કરું તો બત્રીસ આવી જાય અને આખાનો કેટલી ઘાત આપી છે બેના છેદમાં પાંચ આવું એટલા માટે કરું છું કે જ્યારે ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો પાંચના પાંચ ગુણા બેના છેદમાં પાંચ એટલે તમારા છેદ અને અંશ ઉડી જાય છે એટલે તમારી ઘાત પૂર્ણાંક એટલે કે સમય એટલે સોરી પૂર્ણ સંખ્યા જ મળશે એટલે કે બે ની કેટલી ઘાત મળશે બે જ મળશે એટલે બેની બે ઘાત એટલે કેટલો જવાબ આવી ગયો એના પછી ત્રીજો દાખલો સાવ સિમ્પલ દાખલા છે ખાલી વિચારવાનું છે સોળ ની ત્રણ ના છેદ માં ચાર ઘાત ચાર આપી છે એવી કઈ સંખ્યાનો તમે ચાર વખત ગુણાકાર કરો તો સોળ આવે નાની સંખ્યા જ લેવાય તો જ સોળ થાય મોટી સંખ્યા લો ચાર વખત ગુણાકાર કરો તો બહુ મોટી થઈ જાય તો બે લઈ લ્યો ને બે દુ ચાર ચાર દુ આઠ આઠ નું સોળ યસ બે ની ચાર ઘાત એટલે સોળ થાય એને આખાની ઘાત કેટલી છે ત્રણ ના છેદમાં ચાર તો બે ની ચાર ગુણા ના છેદમાં ચાર 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 જાશે તો બેની કેટલી ઘાત વધે ખાલી ત્રણ રાડિર અને બે ની ત્રણ ઘાત એટલે કેટલું થશે બે નો ત્રણ વખત ગુણાકાર કરો તો આઠ રાડિ અને એના પછી છેલો દાખલો લઈએ ચોથો તો 125 ની માઇનસ એક ના છેદમાં ત્રણ તો આપણે વિચારવાનું નથી છેદમાં કેટલા છે ને એ જોવાના એકસો પચીસ ત્રણ વખત ગુણાકાર કરવું તો એકસો આવે હમણાં આપણે પહેલા પ્રશ્નમાં જોયું હતું પાંચની ત્રણ ઘાત એકસો પચીસ અને એની આખાની માઇનસ એક છેદમાં ત્રણ ને તો પાંચ ની ત્રણ ગુણાકાઉસમાં માઇનસ છેદ માં ત્રણ માઇનસ છે એટલે ત્રણ ત્રણ તો જશે અંશ ને છેદમાં તો પાંચની કેવી ઘાત વધશે માઇનસ એક અને પાંચની પ્લસ કરવી હોય તો એકના છેદમાં કેટલા આવશે પાંચની એક ઘાત એટલે પ્લસ થઈ જાય હા હવે અહીંયા આપણા બીજો પ્રશ્ન પણ કેવો થશે પૂર્ણ થશે અને હવે છેલ્લો પ્રશ્ન ક્વેશ્ચન નંબર ત્રણ એમાં તમને આવું કીધું છે કે સાદુ રૂપ આપો હાલો પહેલો પ્રશ્ન લઈએ તો એવું આપેલું છે કે બેની બેના છેદમાં ત્રણ ઇન્ટુ બેની એકના છેદમાં પાંચ હાલો સાદુ રૂપ આપવું એટલે કે આપણે ઘાત અને ઘાતાંકના નિત્ય ઉપયોગ કરવાના શું દેખાય છે પેલા વ્યવસ્થિત જોવો જોઈએ આ આ બે આધાર કહેવાય અને ઘાત કહેવાય આધાર કહેવાય આધાર સરખા છે યસ ને તો ઘાતનો શું થાય ઘાતનો હંમેશા સરવાળો બાદ બાકી થાય એક વસ્તુ યાદ રાખવાની તો અહીંયા આધાર સરખા છે મને ગુણાકારમાં તો બંને શું થાય સરવાળો થાય તો બે ના છેદમાં ત્રણ પ્લસ એક ના છેદમાં કેટલા આવશે પાંચ હવે સરવાળો કેમ કરવો હવે આપણે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતા તેમ અહીં જોવો જોઈએ બેનો સરવાળો થાય ન થાય શું કામ ન થાય તો કે બેના છેદ કેવા છે અલગ અલગ તો પેલા છેદ સરખા કરવા પડે તો બેનો લસા કેટલો આવે ત્રણ અને પાંચ નો પંદર આવે ને તો બેના છેદમાં ત્રણને કેટલા વડે ગુણવા પડે પાંચ તો અહીંયા કેટલા વડે ગુણશું પાંચ પ્લસ એકના છેદમાં પાંચને કેટલા વડે ગુણો તો પંદર થાય તો કે ત્રણ તો અહીં કેટલા વડે ત્રણ અધરવાઇઝ ચોકડી ગુણાકાર કરો તો એ ચાલે તમને શીખવાડ્યું હોય તો ચોકડી ગુણાકારની હેઠળ આમ કરતા હોય પાંચનો ગુણાકાર બે સાથે પાંચ દુ દસ પ્લસ ત્રણનો ગુણાકાર એક સાથે એટલે ત્રણ અને છેદમાં કેટલા મૂક દેવાના પંદરો ચાલો હવે લખી નાખો બેની કેટલા થશે પાંચ દુ દસ છેદમાં પ્લસ ત્રણ ત્રણ એકવું ત્રણ ને છેદમાં પંદર તો બેની કેટલી ઘાત આવશે દસ તેર ના છેદ માં પંદર આ તમારો શું આવ્યો જવારો એટલે કે આ તમે શું આપ્યું સાદુ રૂપ આપ્યું કહેવાય બીજો દાખલો લઈએ એકના છેદમાં ત્રણની ત્રણ ઘાત ને એની સાત ઘાત તો આખાની સાત ઘાત છે તો આ સાત ઘાત છે અંશની લાગે અને કોને લાગે છેદ છેદની લાગશે તો એકની સાત ઘાત અને છેદમાં ત્રણની ત્રણ ઘાત તો છે જ ને એની કેટલી ઘાત આવશે સાત ઘાત એકની સાત ઘાત એટલે એનો જવાબ તો ખબર પડી કે ડાયરેક્ટ એક હવે આ ઘાતની ઘાત છે પાછો ઘાતની ઘાતનો ઉપયોગ કરો તો ત્રણની ત્રણ ગુણા શું થાય સાત ઘાતની ઘાતનો ગુણાકાર તો એકના છેદમાં સાત તેરી એકવીસ એટલે જવાબ કેટલો આવશે એકના છેદમાં ત્રણ ની એકવીસ ઘાત આ સાતરૂપ અપાઈ ગયું રેડી એના પછી ત્રીજો દાખલો લઈએ અગિયાર ની એકના છેદમાં બે અને છેદમાં અગિયાર ની એકના છેદ ચાર આવું કંઈક આપેલું છે તમને શું કરશું છેદ સરખા છે સોરી આધાર સરખા છે ઘાત અલગ અલગ છે બે ભાગાકારમાં તો બાદ બાકી થાય ને ઘાતની ભાગાકારમાં હોય તો અગિયારમાં અગિયારની એકના છેદમાં બે માંથી એકના છેદમાં ચાર એટલે કે છેદની ઘાત શું કરી દેવી પડે બાદ કરવી પડે છેદ સરખા કરવા પડે તો એકના છેદના અહીં કેટલા બેનો લસા ચાર આવે એટલે બે ને બે વડે ગુણવાનો તો અહીંયા અંશમાંય બે માઇનસ અહીંયા તો ઓલરેડી ચાર છેદ કાંઈ ગુણવાની જરૂર નથી તો અગિયારની બે માઇનસ એકના છેદમાં ચાર થશે તો અગિયારની કેટલી ઘાત આવશે એકના છેદમાં ચાર બરાબર હાલો અને છેલ્લો દાખલો લઈએ સાતની એકના છેદમાં બે ના છેદમાં બે જોવો જઈ શું સરખું દેખાય ઘાત સરખી દેખાય યસ તો ગુણાકાર થાય શું થાય ભાગાકાર તો અહીંયા કેવા સંબંધમાં આપ્યું જોવા જઈએ બે ગુણાકારમાં છે ને તો શું થશે ગુણાકાર સાત અને આઠ નો ગુણાકાર અને એને એક ના છેદ માં બે સાત અઠા છપ્પન અને એની કેટલી ઘાત આવશે એકના છેદમાં બે તો અહીંયા આપણો છેલ્લો દાખલો પૂરો ક્લિયર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આ ચેપ્ટર શું થશે પૂર્ણ થશે ક્લિયર તો વ્યવસ્થિત આખું ચેપ્ટર ફરીથી એકવાર રિવાઇઝ કરી લેજો રેડી અને સૂત્ર બધાય વ્યવસ્થિત યાદ રાખજો કારણ કે આપણે આગળના ધોરણમાં પણ આનો ઉપયોગ થશે જ રેડી તો અહીંયા આપણું જે પહેલું ચેપ્ટર છે એ પૂરું કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરનો આરંભ કરીશું ઓકે તો થેન્ક યુ બધા વિદ્યાર્થી મિત્રો નહીં